શિયાળાની ગુલાબી ઠંડીમાં આવો ગરમા ગરમ ઓળો, રોટલો, છાશ, પાપડ, સલાડ અને પરિવારના બધા સભ્યો જો સાથે મળીને જમતા હોય તો બીજું શું જોઈએ। તો આજે આપણે તેવો ટેસ્ટી રીંગણનો ઓળો પરફેક્ટ માપ અને રીત સાથે બનાવીએ। આ રીંગણનો ઓળો બનાવવા માટે આપણે જે ઓળાનું રીંગણ માર્કેટમાં આવે છે તે લીધેલું છે। આ મીડિયમ સાઇઝના પણ તમે લઈ શકો, આનાથી મોટા પણ આવે છે તે પણ તમે લઈ શકશો। આ રીંગણ હંમેશા આપણે ફ્રેશ લઈશું, અને જો ફ્રેશ નહીં હોય અને આપણે આગલા દિવસે લાવેલા હશું તો આપણે તેને ફ્રીઝમાં નહીં રાખીએ, આપણે તેને બહાર જ રાખીશું। કેમ કે જો ફ્રીઝમાં મૂકશું તો જ્યારે આપણે રીંગણ શેકીશું ને ત્યારે તે સરખું નહીં શેકાય, આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું। હવે આપણે આ જે રીંગણ લીધું છે તેની ઉપર ખૂબ જ વધારે દવાનો છંટકાવ કરેલો હોય છે। આપણે સાદા પાણીથી ધોઈ નાખશું તો તેની બધી દવા નહીં નીકળે, તો આપણે આ રીંગણને હુંફાળા ગરમ પાણીમાં 5 મિનિટ માટે પલાળશું। એકદમ હુંફાળું પાણી લેવાનું છે, જરા પણ વધારે ગરમ નથી લેવાનું। આને આવી રીતે આપણે 5 મિનિટ રીંગણને તેમાં ડૂબાડીને રાખશું જેથી બધી દવા રિમૂવ થઈ જાય। હવે આપણું આ રીંગણ 5 મિનિટ પાણીમાં પલળી ગયું છે અને સરખું ધોવાઈ પણ ગયું છે। હવે આપણે એને કાઢી લઈએ છીએ અને આવી રીતે કપડાથી કોરું કરી લઈએ છીએ। હવે આ રીંગણને આપણે એમનેમ પણ શેકી શકીશું, પરંતુ જો એમનેમ શેકીશું તો કોઈક જગ્યાએ રીંગણ કાચું રહી જશે શેકવા, એટલા માટે આપણે તેમાં થોડા કાપા કરી દઈએ। આપણે આવી રીતે થોડા નાના નાના કાપા કરી દઈએ થોડા થોડા અંતરે, જેથી રીંગણ બરાબર બધી જગ્યાએથી શેકાઈ જાય। આ જે કાપો કર્યો છે તેની અંદર હું આવી રીતે લસણની કળી ભરાઈ દઉં છું, જેથી આ લસણ જ્યારે શેકાશે રીંગણ સાથે તો એની ખૂબ જ સરસ ફ્લેવર આવશે। આપણે આવી રીતે બધે લસણ ભરાઈ દઈએ છીએ। હવે આપણે આગળથી રીંગણ ચડે એટલા માટે આગળ પણ આવી રીતે થોડા હોલ્સ બનાવી દઈએ કે જેથી અંદર સ્ટીમ જાય અને રીંગણ સરસ ચડી જાય। હવે આ રીંગણને આપણે આવી રીતે તેલવાળો હાથ કરી અથવા બ્રશથી આવી રીતે ગ્રીસ કરી લઈએ, જેથી તેમાં ખૂબ સરસ સ્મોકી ફ્લેવર આવે અને રીંગણ સરસ શેકાઈ જાય। ફ્રેન્ડ્સ, આની ખરી મજા તો આ સ્મોકી ફ્લેવરની જ છે કે જે રીંગણમાં આવે છે। આને લીધે ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે। હવે આપણે આને શેકીએ। અત્યારે રીંગણ શેકવા માટે મેં આવો એક સ્ટેન્ડનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે આવી કોઈ જાળી હોય તો પણ તમે વાપરી શકશો, અને જો નથી તો તમે ડાયરેક્ટ ફ્લેમ પર પણ રીંગણને શેકી શકશો। હવે આપણે ગેસ પર આ રીંગણને શેકીએ છીએ। આપણે થોડી વાર થશે પછી આને પલટાવશું। હવે થોડી વાર પછી આપણે તેને પલટાવીએ। હવે આપણું આ રીંગણ શેકાઈ ગયું છે તે ચેક કરવા માટે આવી રીતે એક છરીની મદદથી આપણે તેને આવી રીતે અંદર નાખીશું, આપણે બધેથી ચેક કરી લઈએ છીએ। સરસ આપણું રીંગણ શેકાઈ ગયું છે, તો હવે આપણે એને કાઢી લઈએ છીએ। હવે આ રીંગણ થોડું ઠંડુ થાય અને આપણે હાથેથી એની સ્કીન કાઢી શકીએ તેટલું આપણે એને ઠંડુ થવા દઈએ। હવે સૌથી પહેલાં આપણે આ જે ડીટીયાનો ભાગ છે તે કાઢી લઈએ। હવે આપણે આ એક બાઉલમાં પાણી લીધું છે, તેની અંદર આપણો હાથ પાણીવાળો કરી અને આપણે સ્કીન રિમૂવ કરીશું જેથી આપણા હાથમાં આ બ્લેક સ્કીન ચોટે નહીં। તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે સ્કીન રિમૂવ થઈ જાય છે, એટલે આપણું રીંગણું બરાબર શેકાયું છે। ફ્રેન્ડ્સ, આ પણ બહુ કામની ટ્રીક છે, તમને ગરમ પણ નહીં લાગે અને તમારા હાથ પણ બિલકુલ ગંદા નહીં થાય। હવે આપણે આની બધી સ્કીન કાઢી લીધી છે। આ રીંગણને આપણે ક્યારેય સાદા પાણીમાં નહીં ધોવાનું, નહીં તો એની સ્મોકી ઇફેક્ટ બધી જતી રહેશે। હવે આપણે તેને આમ વચ્ચેથી કાપી અને ચેક કરી લઈએ કે ક્યાંય રીંગણ સડેલું નથી ને। ના, રીંગણ આપણું સરસ છે। હવે જે આ વધારાના સીડ્સ છે તે આપણે કાઢી લઈએ જેથી આપણને ખાવામાં ના આવે। વાહ ફ્રેન્ડ્સ, એકદમ સરસ સુગંધ આવી રહી છે। હવે આપણે આને કાંટાની મદદથી અથવા છરીની મદદથી અથવા તો આ જે ડીટીયું છે તેની મદદથી આપણે મેશ કરીએ। આવી રીતે તમે ડીટીયાથી પણ મેશ કરી શકશો અને ફોર્કથી પણ તમે સારી રીતે મેશ કરી શકશો। તમે જોઈ શકો છો જે લસણ નાખ્યું છે તે પણ સરસ મેશ થઈ જાય છે, એ પણ સરસ ચડી ગયું છે, અને પાઉંભાજી મેશરથી પણ તમે મેશ કરી શકશો। ફ્રેન્ડ્સ, આ થોડું મોટું રહેશે તો પણ ચાલશે, એના ચંક્સ તમને ખાવામાં આવશે તો સરસ લાગશે, એકદમ ઝીણું કરવાની જરૂર નથી। હવે આપણું આ મિક્સર તૈયાર છે। હવે જે ફ્રેન્ડ્સ મારા નવા નવા રસોઈ શીખે છે અને ઓળો બનાવો છે તો તેની માટે આ એક મેઝરમેન્ટ છે કે જે 2 વાડકી પલ્પ હોય, રીંગણનો ઓળાનો પલ્પ 2 વાડકી નીકળો છે તો એની સામે 1 વાડકી ડુંગળી નાખવાની છે,
અને એક વાટકી ટમેટા નાખવાના છે। આ મેઝરમેન્ટથી તમારો ઓળો પરફેક્ટ બનશે। ઓળામાં જે આપણે આદુ લસણ ને મરચા નાખવાના છે તે આપણે મિક્સરમાં પેસ્ટ બનાવીને નહીં નાખીએ, પરંતુ એને તાજા જ વાટી અને મીઠું નાખી અને ક્રશ કરીશું। આપણે આ લસણ આદુ મરચા વાટી લીધા છે, આમાં આપણે મીઠું એટલા માટે એડ કર્યું કે જેથી તે પ્રોપર વટાઈ જાય અને તમે આમાં તીખાશ તમારી મુજબ લઈ શકશો। આ એક પેનની અંદર તેલ લઉં છું। ઓળામાં ફ્રેન્ડ્સ તેલ થોડું વધારે હોય છે, તેલ થોડું ગરમ થાય પછી આ જીરું ઉમેરું છું। આ જીરું ખીલી ગયું છે, હવે તેમાં હિંગ નાખું છું, આદુ મરચા લસણની પેસ્ટ। આ પેસ્ટ થોડી સતડાય પછી આ ડુંગળી છે, આમાં આપણે ડુંગળીની પેસ્ટ નથી લેવાની, ઝીણી સમારીને જ લેવાની છે। ફ્રેન્ડ્સ આપણે ઓળો તો બનાવતા હોઈએ છીએ પણ ઘણીવાર તેનું મેજરમેન્ટ સરખું ના હોય તો ઘણીવાર ખૂબ ખટાશ આવી જતી હોય છે ઓળામાં। જો તમે આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવશો તો એકદમ મસ્ત ઓળો તૈયાર થાય છે। હવે આ સૂકી ડુંગળી આપણે નાખી છે તે થોડી થઈ ગઈ છે, તો આ લીલી ડુંગળીનો સફેદ ભાગ છે તે ઉમેરું છું, જો હોય તો ઉમેરવાની, નહીં તો ચાલશે। હવે હળદર નાખું છું, ધાણા જીરું એડ કરું છું, આ લાલ મરચું પાવડર છે તે ઉમેરું છું। ફ્રેન્ડ્સ આવું કરવાનું કારણ એ છે કે ટમેટા પહેલાં જ્યારે તમે મસાલા નાખશો તો મસાલા બરોબર ડુંગળી સાથે શેકાઈ જશે અને તેની રો ફ્લેવર એટલે કે કચાશ દૂર થઈ જશે અને તમને જે એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે જે મસાલેદાર ખાધા પછી તે પણ નહીં થાય। તો આપણે હંમેશા ડુંગળીમાં ડુંગળી થયા પછી તરત જ મસાલા નાખીશું અને પછી ટમેટા નાખીશું। હવે આપણે તેમાં ટમેટા એડ કરીએ છીએ, થોડું મીઠું ઉમેરી દઈએ જેથી ટમેટા સરસ સોફ્ટ થઈ જાય। આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ફ્રેન્ડ્સ, જેથી મસાલા બિલકુલ બળે નહીં। હવે આપણા ટમેટા સોફ્ટ થઈ જવા આવ્યા છે, તો હવે તેમાં હું આ લીલું લસણ ઉમેરું છું। જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો। હવે આ લીલી ડુંગળીનો લીલો ભાગ છે તે ઉમેરું છું। ફ્રેન્ડ્સ એટલી સરસ સુગંધ આવે છે કે જાણે એવું લાગે છે કે આપણે કોઈ કાઠિયાવાડી ધાબામાં ખાવા માટે પહોંચ્યા છીએ। હવે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે, તો હવે તેની અંદર હું આ જે રીંગણનો પલ્પ હતો તે એડ કરું છું અને આ કોથમીર એડ કરું છું। આપણે અડધી કોથમીર અંદર નાખશું અને અડધી કોથમીર આપણે ગાર્નિશિંગમાં લઈશું। હવે ઓળાની અંદર આપણે રીંગણના ભાગનું મીઠું એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી અને 5 મિનિટ થવા દઈએ જ્યાં સુધી આપણું તેલ બહાર ના આવી જાય। હવે સાઈડમાંથી પણ આપણે તેલ છૂટું પડી ગયું છે અને આપણો ઓળો થઈ ગયો છે, તો હવે આપણે એને એકવાર હલાવી અને ગેસ બંધ કરીએ। આપણો આ ગરમાગરમ કાઠિયાવાડી ઓળો તૈયાર છે, તેની સાથે ફ્રેન્ડ્સ રોટલો હોય તો મજા જ પડી જાય। રોટલાનો વિડીયો મેં મારા ચેનલમાં બતાવેલો છે, તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો અને આની સાથે રોટલો પણ બનાવી શકો છો અને તમે ફૂલકા રોટલી અને ભાખરી સાથે પણ આ એન્જોય કરી શકશો।